સુરત ક્રાઇમ બ્રાન્ચ કાપડના વેપારીઓ સાથે 4 કરોડની ચીટિંગ કરનાર આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના રૂપિયા 4 કરોડની ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી. સુરતના ખટોદરા પોલીસ મથકના તારીખ 13/3/2023ના રોજ આરોપીના નાનો ભાઈ દિનેશ પટેલ, ભરત પટેલ સહિત અન્ય ઇસમો વિરુદ્ધ પિયુષભાઈ બારડોલી વડાએ 2 કરોડની ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી. દિનેશ પટેલ આરતી સિલ્ક મિલમાં કરતા હરતા હોય અને અમદાવાદમાં ચાણક્ય ઇન્ટરનેશનલ મિલમાં પણ કરતા હરતા હતા. જીતેન્દ્ર શાહે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોય, જેમાં આરોપી પ્રવીણભાઈ જેઠાલાલ પટેલની ધરપકડ થઈ છે. આરોપી મૂળ પાટણ સિદ્ધપુરનો વતની છે અને શહેરના અલથાણ સોમેશ્વર કેનાલ રોડ ખાતે રહે છે. વડોદરા પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રૂપિયા 4 કરોડના ગ્રે કાપડની ચીટિંગ ફરિયાદ પણ નોંધાઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસને બાતમી મળી હતી. ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલી ચીટિંગના ગુનાનો આરોપી પ્રવીણ જેઠાભાઈ પટેલ હાલ અમદાવાદમાં છે, જેથી તેમણે તાત્કાલિક અમદાવાદ પોલીસને રવાના કરી. પોલીસે વોચ ગોઠવી અને અમદાવાદ ખાતેથી આરોપીને ઝડપી લીધો છે. આ જ રીતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા 1.25 કરોડના આરોપી પ્રવીણ પટેલ અને અન્ય વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હોય, જેમાં આરોપી પ્રવીણ પટેલની ધરપકડ કરી છે. સુરત શહેરમાં જે નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઈવને લઈને ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ વર્કઆઉટ કરી રહ્યા હતા. આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે એક ખટોદરાના ગુનાની અંદર, ચીટિંગના ગુનાની અંદર જે નાસ્તો ફરતો આરોપી છે પ્રવીણ જેઠા પટેલ, જે મૂળ મહેસાણાનો રહેવાસી છે અને હાલમાં એ અલથાણ રહેતો હતો, એ છેલ્લા 2-3 મહિનાથી નાસ્તો ફરતો હોય અને હાલમાં અમદાવાદ ઈસનપુર ખાતે એ લોકેટ થયેલો હોય, તાત્કાલિક પીએસઆઈ ધણગણ અને એમની ટીમને મોકલી આપવામાં આવી છે અને ત્યાંથી આરોપી પ્રવીણ જેઠા પટેલને પકડી પાડવામાં આવેલ છે. પ્રવીણ જેઠા પટેલ છે એના વિરુદ્ધમાં ખટોદરા પોલીસ સ્ટેશનની અંદર 13/3/2023ના રોજ પિયુષભાઈ બારડોલીવાળાએ એમના નાના ભાઈ દિનેશ પટેલ, ભરત પટેલ તથા અન્ય વિરુદ્ધમાં આશરે 2.25 કરોડના ચીટિંગ થયેલ હોવાની હકીકત જણાવતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. આ જ રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ પ્રવીણ જેઠા પટેલ અને બીજા અન્ય વિરુદ્ધમાં 1.25 કરોડની ચીટિંગની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આમ લાંબા સમયથી નાસ્તો ફરતો આરોપી પ્રવીણ જેઠા પટેલને પકડી પાડવામાં આવેલ છે અને એમને ખટોદરા પોલીસ સ્ટેશનને હેન્ડઓવર કરવામાં આવેલ છે. એના વધુ રિમાન્ડ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.